અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન હજી કોંગ્રેસ તરફથી આ બેઠકો ઉપર ઉમેદવારોની યાદી જાહેર નથી થઈ પણ સૂત્રો પાસેથી આપને શું વિગતો પ્રાપ્ત થઈ છે જો 11 ઉમેદવાર જાહેર કર્યા છે કોંગ્રેસે અને 17 બેઠક ઉપરના ઉમેદવાર હજુ પણ જાહેર કરવાના બાકી છે તેના માટે થઈ અને આવતીકાલે સીઈસી એટલે કે સેન્ટ્રલ ઇલેક્શન કમિટી કોંગ્રેસની બેસવાની છે અને હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ખેડા બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય કાળુસી ડાભીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે એ જ મુજબ ઉદેપુરથી પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના નેતા વિપક્ષના નેતા સુખરામ રાઠવાનું નામ નક્કી માનવામાં આવે છે સુરેન્દ્રનગર બેઠક ઉપર બે નામ ચાલી રહ્યા છે અને બેમાંથી કોઈપણ એક ઉમેદવાર તરીકે નક્કી થશે જેમાં પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી અને સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નામ અત્યારે ચાલી રહ્યું છે ગાંધીનગર બેઠક ઉપર નામ નક્કી કરી લેવામાં આવ્યું છે મહિલા ઉમેદવાર તરીકે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી સોનલ પટેલને મેદાને ઉતારવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે પાટણ બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ચૂંટણી લડાવવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે એ જ રીતે મહેસાણા બેઠક ઉપરથી સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે જે પ્રમાણે સૂત્રોએ દાવો કર્યો છે એ મુજબ આ નામ નક્કી કરી દેવામાં આવ્યા છે અને આવતીકાલે જ્યારે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક પૂર્ણ થશે અને આ બેઠકની અંદર જે નિર્ણય લેવાશે તેમાં આ તમામ નામ ઉપર અંતિમ મહોર મારવામાં